પ્રિય સદ્ગુરુ એ જાણીતું છે કે ઈચ્છા એ બધા દુઃખ અને તણાવનું કારણ છે પરંતુ એક પત્ની અને માતા હોવાને કારણે બિંગ બીંગ અ વાઈફ એન્ડ અ મધર હું આ ઈચ્છાઓથી છૂટકારો મેળવી શકતી નથી હું આ સંદર્ભે તમારી મૂલ્યવાન સલાહ માંગુ છું આભાર હવે એવું એના કારણે નથી કેમ કે તમે પત્ની છો અને વળી એક માતા પણ છો અને તમારી ઈચ્છાઓ આવી છે જો તમે કોઈના પત્ની ન હોત તો કદાચ તમારી ઈચ્છા હતી જ્યારે તમે કોઈના પત્ની ન હતા ત્યારે તમે કોઈની પત્ની બનવાની ઈચ્છા રાખતા હતા હવે જ્યારે તમે પત્ની છો તો તમને સંતાનની ઈચ્છા છે અને માતા બનવું છે હવે તમારું એક બાળક છે અને હવે તમે કહી રહ્યા છો તે આ બે વસ્તુઓ છે જે મારામાં ઈચ્છા ઉત્પન્ન કરે છે તે સાચું નથી જો તમે કોઈના કંઈ નથી તો પણ તમારી ઈચ્છા હજી તમારી અંદર આવશે શું એવું છે હા કે ના જો તમે વિશ્વમાં કોઈ માટે કંઈ પણ નથી તો પણ તમારી ઈચ્છા ઉઠશે છે કે નહીં તેથી એવું ન વિચારો કે તમારી ઈચ્છાઓ તમારા બાળક કે તમારા પતિ કે તમારા કુટુંબ કે બીજા કોઈ પણ કારણે છે કોઈ પણ રીતે તમે ઈચ્છા કરશો કારણ કે તે તમારો સ્વભાવ છે હવે તમે પ્રશ્નમાં નિવેદન આપ્યું છે કે ઈચ્છા એ બધા દુઃખનું કારણ છે ઈચ્છા એ બધા દુઃખોનો સ્ત્રોત નથી અપૂર્ણ ઈચ્છા એ બધા દુઃખનો સ્ત્રોત છે કે નહીં એવું નથી કે શું ઈચ્છાઓની પૂર્તિ એ તમારા આનંદનો સ્ત્રોત છે અપૂર્ણ ઈચ્છાઓ તમારા દુઃખનો સ્ત્રોત છે હવે ઈચ્છા સાથે શું કરવું શું આપણે ઈચ્છાઓને મારી નાખીએ હું જાણું છું લોકો તમને આવી બાબતો શીખવતા આવ્યા છે કે તમારે તમારી બધી ઈચ્છાઓને મારી નાખવી જોઈએ ઈચ્છાઓનો નાશ ન કરો ત્યાં સુધી તમારું દુઃખ જશે નહીં આવા ઉપદેશો તમારી પાસે આવ્યા છે કે નહીં હવે જો તમે તમારી બધી ઈચ્છાઓનો નાશ કરવા માંગો છો તો તમારી પાસે જે હશે તે તમારી બધી ઈચ્છાઓને નાશ કરવાની એક મહાન ઈચ્છા અને તમે સનાતન અપૂર્ણ રહેશો મને કોઈ ઈચ્છા નથી જોઈતી શું આ ઈચ્છા છે આ ઈચ્છા છે કે નહીં હા તેથી જો તમે આ યુક્તિઓ રમવાનો પ્રયાસ કરશો તો તે કામ કરશે નહીં કારણ કે ઈચ્છા એ કંઈક વિશેષની ઈચ્છા કરવું નથી તમે જે ઉર્જા ઈચ્છા તરીકે કહો છો તે જીવનરૂપી ઉર્જાથી અલગ નથી જો તમે બિંદુ એ થી બિંદુ બી તરફ જવા માંગતા હો તો તમારી ઈચ્છાની જરૂર છે હવે કઈ વસ્તુ તમને અહીં લાવી તે તમારી બસ અથવા કાર અથવા બીજું કંઈ નથી તે તમારી ઈચ્છા છે જે તમને આજે અહીં લાવી છે કે નહીં તે શું છે જે તમને ઘરે લઈ જશે તે તમારી ઈચ્છા છે જે તમને ઘરે લઈ જશે તે શું છે જે તમને ખવડાવશે તે તમારી ઈચ્છા છે જે તમને ખવડાવશે તો જેને જેને તમે ઈચ્છા કહો છો એ જીવન કહો છો તેનાથી અલગ નથી તમારું જીવન ઈચ્છા છે તમારા જીવનનો મૂળ આધાર ઈચ્છા છે તેથી જો હું તમને કહું છું ઈચ્છાને મારી નાખો તો એક જ રસ્તો જાતે લટકી જવાનો છે ખરેખર બીજો કોઈ રસ્તો નથી હવે મારે મરવું છે તે પણ એક ઈચ્છા છે કે નહીં હા કે ના તેથી આ વસ્તુઓથી તમારી જાતને છેતરશો નહીં ઈચ્છા એ તમારા જીવનનો સાર છે પરંતુ તે જ સમયે તમે એ પણ જાણો છો કે ઈચ્છા એ સમાપ્ત થવાવાળી વસ્તુ નથી જો તમે એકને પરિપૂર્ણ કરો છો તો બીજી તૈયાર થઈ જશે જો તમે તેને પૂર્ણ કરો છો તો ત્રીજી તૈયાર થઈ જશે તે તમને સતત ચાલતા રાખે છે અને દેખીતી રીતે કેટલીક ઈચ્છાઓ અપૂર્ણ રહેશે અને તે અપૂર્ણ ઈચ્છાઓ તમને ખૂબ દુઃખ પહોંચાડે છે જો તમે ઈચ્છા તરફ નજર નાખો ખરેખર જ્યારે આપણે શરૂ કર્યું આ તે છે જે આપણે જોઈ રહ્યા હતા અમે ફક્ત ઈચ્છા શબ્દોનો ઉપયોગ કર્યો નથી તમારી અંદર કંઈક એવું છે જે તમે અત્યારે છો તેનાથી થોડું વધારે બનવાની ઈચ્છા રાખે છે કે નહીં તે ઈચ્છા છે તેથી તમારી ઈચ્છાનું અંતિમ લક્ષ્ય અનહદ છે અનંત પ્રકૃતિ પરંતુ કેમ કે તમે અજાણ છો તેથી તમે તેની ઝંખના કરવા માટે બેભાન અભિવ્યક્તિ આપી રહ્યા છો જે અબાધ્ય બનવાની ઈચ્છા છે તેથી તમારે તમારી ઈચ્છાને નાશ કરવાની જરૂર નથી કારણ કે નહીં કરી શકો શું કોઈ તેમની ઈચ્છાને નષ્ટ કરી શકે છે તે શક્ય છે એ શક્ય નથી કારણ કે તે જીવન છે તે ફક્ત તે જ છે કે તમારે તમારી ઈચ્છાને સભાન પ્રક્રિયા બનાવવી પડશે અત્યારે તે બેભાન રીતે કાર્ય કરી રહ્યું છે કારણ કે તમારી તમારી અત્યારે ઈચ્છા તમારા પડોશી પાસે મોટી કાર છે તમારી ઈચ્છા શું છે તમને એવી બે કાર જોઈએ છે હવે તમે આ કારો વિશે જાણતા નથી તમે દૂરસ્થ સ્થાને રહો છો અને તમારા પડોશી પાસે એક મોટી ભેંસ છે તમારી ઈચ્છા શું છે તમને એવી બે ભેંસો રાખવા માંગો છો તેથી તમારી ઈચ્છા એ સામાજિક પરિસ્થિતિઓમાં ફક્ત એક પ્રતિક્રિયા છે જેમાં તમે જીવો છો આ એટલા માટે છે કારણ કે વિસ્તૃત થવાની આ ઝંખના બેભાન અભિવ્યક્તિ શોધી રહી છે જો તમે ઈચ્છા કરવાની તમારી પ્રક્રિયાને સભાન પ્રક્રિયા બનાવી દો તો પછી ઈચ્છા કોઈ સમસ્યા નથી ઈચ્છા એક અદ્ભુત વાહન છે જે તમને ઘણી જગ્યાઓ પર લઈ જશે જો તમે અંતિમ સમય સુધી પહોંચવા માંગતા કોઈ પણ રીતે તમારામાંની ઈચ્છા અનહદતા માટે ઝંખના કરે છે એ અમર્યાદિતની ઝંખના કરે છે તે અંતિમ પ્રકૃતિ માટે ઝંખના કરે છે તમારે ફક્ત તેના માટે જાગૃતિ લાવવી પડશે જો તમે તમારી ઈચ્છિત પ્રક્રિયામાં જાગૃતિ લાવો છો તો તે એક અદભુત સાધન છે જો તે બેભાન અભિવ્યક્તિ શોધી લે છે તો તે તમને પાગલની જેમ દોડાવશે તે હંમેશા તમને અનંત સુધી દોડતા રાખે છે તો પત્ની હોવું માતા હોવું તે ખૂબ મહત્વનું છે હવે તમે માતા છો એ નાની જવાબદારી નથી તમે આ ગ્રહ પર બીજા માનવીને લાવ્યા હવે તમે કેવા પ્રકારના માનવી ઉત્પન્ન કરો છો તે ખૂબ મોટી જવાબદારી છે કે નહીં તે કાંઈ ફક્ત પ્રજનન વિશે નથી તમે કેવી પેઢી બનાવશો તે એક માતા તરીકે તમારા હાથમાં છે કે નહીં હા કયા પ્રકારના લોકો આ ગ્રહ પર આવતી પેઢી તરીકે જીવશે તે આજની માતાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે કે નહીં જ્યારે તમારી પાસે આવી જવાબદારી હોય ત્યારે તમે બેભાન જીવન જીવી શકતા નથી તમારે સભાન બનવું જ જોઈએ ખાસ કરીને મહિલાઓએ સભાન બનવું જ જોઈએ તે ઘણું ઘણું મહત્વનું છે